नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत छे। आजना वीडियो में आपने बात करवाना छे बरवारा लठ्ठा कांड विषे, जेमा झेरी दारू पीवाथी 50 थी वधारे एटले के 7 आंकड़ो पहुंची गयो छे मृत्युनो। शुरू थी लईने अंत सुधी अत्यार सुधीना जे हालना अपडेट छे एनी ताजी जानकारी आपने आ वीडियो मेळवशुं। तो तमे वीडियो ने अंत सुधी जोता रहेजो अने जो तमे अमारी चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब कर देजो अने वीडियो ने लाइक कर देजो। तो मित्रों, झेरी केमिकल पीवाथी सर्जायेला लठ्ठाकांड में मंगलवारे मृत्यु आंक चिंताजनक रीते वध्यो हतो। बड़वारा तालुकाना रोजित गाम में ज 12 जना मृत्यु पाम्या हता, ज्यारे राणपुर तालुकाना 8 लोको नशो करवा जता मृत्युना मुखमा धकेलाया हता। लठ्ठाकांडना मृतकोमा 2 महिलानो पण समावेश थाय छे। बनावनी जाण थता ज पोलीस विभागना उच्च अधिकारीओ घटनास्थळे दोड़ी आव्या हता। ज्यारे आ बनाव अंगे सुभाषकुमार त्रिवेदी आईपीएस एसआईटीनी रचना करी तपास हाथ धरी धमधमाट करी देवामां आव्यो छे। झेरी दारूना कारणे 48 कलाकमां 57 लोकोए पोतानो जीव गुमाव्यो छे। આગળ મિત્રો વાત કરીએ સેટિંગની, ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહિલા એએસઆઈ સસ્પેન્ડ। દારૂના વેચાણનું સેટિંગ કરાવવા મહિલા એએસઆઈ યસ્મીન જગરેલાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે એએસઆઈ યસ્મીન જગરેલાને તાત્કાલિક અસરથી બરવારા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડક્વાર્ટરમાં બદલી કરી છે। આ રીતે સમજો મિત્રો કે રાજ્ય સરકારની કેમિકલ થિયરી શું છે। તો મિત્રો, ફેક્ટરીથી કેમિકલ ચોરાયું એમ કહીને કેમિકલ વેચનારી કંપનીનો બચાવ કર્યો છે। મોત કેમિકલથી થયું છે આ દાવો કરીને ગેરકાયદેસર દારૂ વેચવાના આક્ષેપથી બચ્યા। કેમિકલ થિયરી દ્વારા પોલીસ તંત્ર અને સરકાર ત્રણેય પોતાને ક્લીનચીટ આપી એફએસએલની તપાસમાં જણાવ્યું કે અમુક સેમ્પલમાં 98% તથા 98.99% મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઈ હતી। સારવાર હેઠળ દર્દીઓની ટ્રીટમેન્ટ ડોક્ટર તથા આ ઝેરી કેમિકલના એન્ટીડોટ સંદર્ભે એફએસએલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે। ધંધુકા, બળવારાના રોજીદ, ચોકડી, આકરુ, ઊંચડી, અણિયારી, ચંદરવા, ખરડ, પોલારપુર, ભીમનાથ સહિતના 15 ગામોમાં લઠ્ઠાકાંડે વિનાશ વેળ્યો છે, જેમાં સૌથી વધુ રોજીદ ગામના 9 લોકોના લઠ્ઠો પીવાથી મોત થયા છે, જેમાં મોટાભાગના 20-25 વર્ષના હતા। આ ગામના એક જ પરિવારના 3 લોકોના લઠ્ઠો પીવાથી મોત થયા છે, જ્યારે 2ની હાલત ગંભીર છે। એક પછી એક મોતને પગલે સ્થિતિ એવી હતી કે લોકો મરતા ગયા, અરથીઓ ઉપડતી રહી, પણ ડાઘુઓ એ જ રહ્યા। સ્મશાનોમાં જગ્યા ન મળતા ખેતરો અને મેદાનોમાં અંતિમ સંસ્કાર કરવા પડ્યા। તો મિત્રો, બળવારામાં પણ સ્થિતિ ખરાબ હતી। એક જ એમ્બ્યુલન્સમાં 4-5 દર્દીને લઈ જવા પડ્યા હતા। સીએચસી સેન્ટર પર લઠ્ઠાકાંડના દર્દીઓ ઉપરા છાપરી આવતા તેમને પ્રાથમિક સારવાર આપીને ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલોમાં ખસેડવા પડ્યા હતા। આસપાસના તાલુકાની મળીને એક સાથે 16 એમ્બ્યુલન્સ દોડાવવી પડી હતી। હોસ્પિટલોમાં પણ લઠ્ઠાકાંડમાં બચી ગયેલા અને જીવાડવા શુદ્ધ આલ્કોહોલ એટલે કે ઇથેનોલ ચડાવવો પડ્યો હતો। તો મિત્રો, વાત કરી કે નવા ફ્લેટ માટે પૈસાની જરૂર હોવાથી જયેશે 600 લિટર મિથેનોલ વેચ્યું હતું। લઠ્ઠાકાંડમાં ક્રાઇમ બ્રાન્ચે જયેશ ખાવડિયા અને દિનેશ રાજપૂત નામની 2 વ્યક્તિની ધરપકડ કરી છે। મિથેનોલથી લઠ્ઠાકાંડ સર્જાશે તે આરોપી જયેશ જાણતો હોવા છતાં તેણે બુટલેગર એવા પિતરાય ભાઈને 600 લિટર મિથેનોલ વેચ્યું હતું, જેમાંથી 460 લિટર કબજે કરાયું છે। જયેશ પીપળજમાં સમીરભાઈની એમોસ કોર્પોરેશન કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર હતો। ચાંગોદરની ફિનાર કંપનીમાંથી 2000-5000 લિટરના કેરબામાં ભરી મિથેનોલ કેમિકલ સમીરભાઈની ફેક્ટરીમાં આવતો હતો। જયેશે 4 મહિનાથી ડ્રમમાંથી થોડું થોડું મિથેનોલ કાઢી 600 લિટર ભેગું કર્યું હતું। થોડા સમય પહેલાં પીપળજમાં 9 લાખમાં એક ફ્લેટ ખરીદ્યો હતો, જેથી પૈસાની જરૂર હોવાથી તેણે તેના ભોઈ કંચનબહેન કુમાર ખાણિયાના પુત્ર અને બુટલેગર સંજય કુમાર ખાણિયાને 40,000માં 600 લિટર મિથેનોલ વેચ્યું હતું। 22 જુલાઈએ સાંજે જયેશ તેના મિત્ર ગોપાલ ભરવાડની રિક્ષામાં દિનેશ સાથે સંજયને મિથેનોલ આપવા ગયો હતો। તો આગળ મિત્રો વાત કરીએ કે રોજિદમાં લઠ્ઠો પીવાથી સૌથી વધુ 9ના મોત થયા છે, જેમાં એક જ પરિવારના 3 છે। ગામના એક પરિવારમાં સામાજિક પ્રસંગ હોવાથી મહેમાનો આવ્યા હતા। બનાવની રાતે મહેમાનો સાથે ગામના લોકોએ દારૂ પીધો હતો। મૃતકોમાં સૌથી વધુ 20-25 વર્ષની વયના હતા। આગળ મિત્રો વાત કરીએ કે આકરુ ગામમાં દફન કરવામાં આવેલો મૃતદેહ શંકાસ્પદ જણાયો હતો, આથી પોસ્ટમોર્ટમ માટે બહાર કાઢવામાં આવ્યો હતો। આકરુ ગામમાં પણ લઠ્ઠો પીવાથી ઘણાને દાખલ કરવામાં આવ્યા હતા, જો કે પીએમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દેવાયો હતો। આગળ મિત્રો વાત કરીએ કે દારૂ ઘડાયો તે ચોકડી ગામમાં એકાય મોત કે દાખલ થયું નથી। સમગ્ર પંથકમાં ચોકડી ગામ ચર્ચામાં રહ્યું હતું, કારણ કે લોકો સ્પષ્ટ માનતા હતા કે આ જ ગામમાં દારૂ ઘડવામાં આવ્યો હતો, જો કે આ ગામનું એક પણ દાખલ થયું નથી। સરપંચે તો સ્પષ્ટ કહ્યું કે ગામમાં દારૂ બનતો નથી। સરપંચના સબ સલામત હેના દાવા બાદ અમે ગામના અન્ય લોકો સાથે વાત કરી। ગામના લોકોએ કહ્યું કે એક સમાજના 80% લોકો દારૂના ધંધામાં જ છે। ગામના લોકોને એટલા માટે કોઈ વાંધો નથી, કારણ કે જો આ લોકો દારૂનો વ્યવસાય ન કરે તો ગામમાં ચોરી કરે, તેનાથી ગામ લોકોને દારૂ ગાળે એ વધુ સારું લાગ્યું।
हाल आ समाजना लोकोना घरे ताळा छे। तो मित्रों आगर हवे वात करिए तो बरवाराना सीएचसी सेंटरमां उपरा छापरी लठ्ठाकांडना दर्दीओ आववा लागता प्राथमिक सारवार आपी भावनगर अमदावाद होस्पिटलमां खसेडवाना हता। आथी आसपासना तालुकामांथी मळी कुल 16 एम्ब्युलन्स सतत દોડતી રહી હતી, જો કે કેટલાકના રસ્તામાં જ મોત નિપજ્યા હતા। હવે મિત્રો આગળ વાત કરીએ કે મંગળવારે સવારે મૃતકોની લાશ પીએમમાંથી આવી ત્યારે તેમની અંતિમવિધિ માટે ડાકુઓ એક પછી એક એમ ત્રણ લોકોને અંતિમવિધિ માટે લઈને ગયા હતા। આમ ત્રણ અંતિમયાત્રા નીકળી હતી, પરંતુ ડાકુઓ બદલાયા ન હતા। તો મિત્રો પોલીસ રોજિદના સરપંચ અને અગ્રણીઓને જેણે પણ દારૂ પીધો હોય તેને સારવાર માટે લઈ જવા વિનંતી કરી રહી હતી। વૈયા ગામના એક યુવાને જણાવ્યું હતું કે અમને સવારે ખબર પડી ગઈ હતી કે દારૂમાં પ્રોબ્લેમ છે, તેથી બપોર પછી દારૂ પીવાની ટેવ ધરાવતા લોકોએ દારૂ પીધો જ ન હતો।